આગળ જોઈએ બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી એટલે કે કીટકો પ્રાણી હશે એમાં જોવા મળે છે હવે આપણે તો કે એમાં છે 38 આપેલું છે પોઈન્ટ એ જોઈએ 38 ત્વચા દ્વારા શ્વસન કરે છે 38 છે એ કોના દ્વારા શ્વસન કરશે તો કે ત્વચા દ્વારા જે માછલી છે એ તો કે ઝાલ દ્વારા શ્વસન કરે છે એ રીતે આગળ જોઈએ 38ની ત્વચાને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે તો 38 છે એની તમે ત્વચા છે 800 તો તમને ભીની પણ લાગશે અને પ્લસ કેવી હશે તો કે ચીકણી પણ હશે વાયુઓ તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે એટલે કે વાયુઓ હોય છે એ તો કે ચીકણી અને ભીની હોવાથી સરળતાથી પસાર થઈ જાય છે તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે એટલે કે જેની ચામડી છે એનાથી શ્વસન પામે છે જે ભીની અને ચીકણી છે ત્વચા છે એ કેવી છે તો કે ભીની અને ચીકણી છે એ આપણે જોવા મળે છે હવે તો કે અહીંયા આપણે જોઈએ બરાબર તો અહીંયા છે પુરુષ ની પ્રોગ્રામમાં જોયું હતું કે વહેલ અને વળતી વારંવાર પાણીની સપાટી પર આવે છે એટલે પાણીની ઉપરની સપાટી છે એમાં આવે છે તેઓ જ્યારે ઉપર આવે છે ત્યારે પાણીનો ફુવારો કરે છે એ ઘણીવાર તમે આવું જોયેલું હશે બરાબર હવે જે પોઈન્ટ જોઈએ આપણે તો એ પોઈન્ટ છે પાણીના શ્વાસોશ્વાસ ઘણા જે છે બરાબર પ્રાણીઓ છે એ તો કે પાણીમાં રહેતા હોય છે આપણે ખબર છે જેમ કે માછલી શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ આપણે તરતા પણ હોઈએ છીએ અને જીવી શકીએ એવો પ્રશ્ન થાય ઘણા સજીવો પાણીની અંદર જીવે છે તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે તો એવો આપણે પ્રશ્ન થઈ ગયો પાણીની અંદર કેવી રીતે શ્વાસ લેતા હશે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ થાય છે એટલે કે માછલીઓ છે એમાં જે ઝાલરો છે તમે જોઈ શકો આકૃતિ છે એમાં ઝાલર કઈ હોય છે એરો કરીને તમને બતાવેલી છે તો એના દ્વારા છે પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે એ લેતી હોય છે ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે કે ઝાલરો છે ક્યાં તો કે બહારની તરફ નીકળી ગયેલી ત્વચા છે આગળ જોઈએ તો એમાં કીધેલું છે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે ઝાલરો રુધિરવાહિની વચ્ચે સંકળાયેલી હોય છે જે આકૃતિ 10.10 માં આપણે કે બતાવેલું છે કે ભાઈ જે ઝાલરો છે એ તો કે રુધિરવાહિનીઓ સાથે તો કે જોડાયેલી હોય છે જેનાથી વાત વિનિમય થાય છે બરાબર હવે એના પછીનો આપણે જે પોઈન્ટ જોવાનો છે એ છેલ્લો પોઈન્ટ છે લેસનનો શું વનસ્પતિ શ્વસન કરે છે કે ભાઈ આપણે શ્વાસ લઈએ છીએ પ્રાણીઓ શ્વાસ લઈએ છીએ તો વનસ્પતિ છે એ શ્વસન કરે છે કે નહીં એવો પ્રશ્ન આપણે ઊભો થાય છે તો આપણે જોઈએ તો છે આગળ કીધેલું છે કે બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે એટલે કે વનસ્પતિ છે એ પણ તો કે શ્વાસ લે છે તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે શું કરે છે વનસ્પતિ તો કે વાતાવરણ છે એમાંથી તો કે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર કાઢે છે બરાબર આગળ જોઈએ કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે એટલે કે જે કોષ હોય છે એમાં ગ્લુકોઝનું દહન કરવા માટે તો કે ઓક્સિજન છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે નદી શું ઉત્પન્ન થશે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ તો કે ઉત્પન્ન થાય છે વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે તો વનસ્પતિના ઘણા બધા ભાગ હોય છે મૂળ હોય છે ડાળી હોય છે પ્રકાંડ હોય છે પર્ણ હોય છે તો એ તો કે સ્વતંત્ર રીતે શ્વાસ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે બહાર તો કે કાઢે છે વનસ્પતિના નાના છિદ્રો જેવી રચના તેને પર્ણરંધ કહે છે આપણે અગાઉ જે ધોરણ છે એમાં પણ જોઈ ગયા કે પર્ણરંધો છે એવા હોય છે તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે શું થશે તો કે અદલાબદલી હવે એના પછી શું આકૃતિ તમે નીચે 10.11 આપેલી છે એમાં પણ તમે જોઈ શકો છો વનસ્પતિના અન્ય જીવન કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂર રહે છે એટલે કે અન્ય કોષોની જેમ એનો મૂળ હશે એને પણ તો કે ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય છે મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાં
પછી તો કે ઈ વચ્ચે છે મૂળનો આ ભાગ બતાવેલો છે અને પછી તો કે છે કોણો છે ઈ વચ્ચે પીળી પીળી જો ભાગ છે એક તો કે હવા માટેની જગ્યાઓ છે એના દ્વારા તો કે ઓક્સિજન છે ઈ લે છે બરાબર તો અહીં આકૃતિ 10 માં જગ્યા માં મૂળ જમીનમાંથી હવા છે ઈ શોષી લે છે હવે આપણે તો કે આપણે આટલું જોયું તો એમાં શું કીધેલું છે આગળ તો કે કુંડાના છોડને વધુ પાણી આપીએ તો શું થાય હા ઘણી વાર છે કે ભાઈ અમુક છે તો ગમે તે વસ્તુ હોય છે એની જરૂરિયાત મુજબ જ લેવામાં આવે તો ફાયદો થાય વધારે પડતું છે આપણે પાણી નાખી દઈએ તો ક્યારેક તમે છોડ જોજો તો એ છે એની વૃદ્ધિ થતી નથી ઘણી વાર છે એ મુજાઈ જાય છે બરાબર તો શ્વસન એ આવશ્યક જૈવિક ક્રિયા છે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શક્તિ મેળવવા માટે શ્વસન જરૂરી છે તો આપણે ખબર છે કે બધા સજીવો છે એને પોતાની પૃથ્વી ઉપર પોતાનું અસ્તિત્વ રાખવા માટે અને તો કે શક્તિ મેળવવા માટે જે શ્વસન છે એની જરૂરિયાત હોય છે તો અહીં જે આપણું લેસન છે એ પૂર્ણ